મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે વિજાપુર પોલીસ વિભાગ દ્વારા લોન ધિરાણ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. વિજાપુર તાલુકા શહેર પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અભિયાન અંતર્ગત ગુરુવારના રોજ ટાઉનહોલ ખાતે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષતામાં લોન ધિરાણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઘણી વખત વ્યાજખોરીના ચક્કરમાં ફસાયેલા લોકો મુદ્દલ રકમ કરતાં પણ વધુ રકમ ચૂકવીને પણ વ્યાજમાંથી મુક્ત થતા નથી, ત્યારે વ્યાજખોરીમાં ફસાયેલા વ્યક્તિને આપઘાત કરવાનો વારો આવતો હોય અને પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે. વ્યાજખોરોની ધમકી તેમજ આપેલા ચેકોમાં વધુ રકમો ભરીને ચેક પરતના કેસો કરી કેટલાક લોકો ફસાઈ જતા હોય છે, જેમાં ઘણા એવા વ્યાજખોરો ધમકીઓ આપી માનસિક હેરાનગતિ થતી હોય છે, ત્યારે પાક્કું વ્યાજ લઈ ધંધો કરતા ઈસમો દ્વારા ફસાયેલા વ્યક્તિઓ બહાર લાવવા પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરોમાંથી મુક્તિ અંતર્ગત અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા જરૂરિયાત દ્વારા કઈ રીતે ધંધો કરવો, કોની પાસેથી નાણાકીય વ્યવહાર કરી શકે અને ધંધો કરી શકે, જેનો માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોન ધિરાણ માટે જુદી જુદી બેંકોના મેનેજરો ઉપસ્થિત રહી નાના વેપારીઓને લોન મેળવવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું, તેમજ ધંધા માટે સરકારી વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમજ ઉદ્યોગ સહાય માટે સરકારની યોજનાઓનો લાભ લઈ શરાફી વ્યાજથી બચી શકાય અને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચી શકાય તે માટે બેંકોના કર્મચારીઓ તેમજ ઉપસ્થિત અધિકારીઓ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.